આજે જાતિગત સમીકરણ છે અને તમામ જે સમીકરણો છે તેના ઉપર આપણે આધાર જે છે અને એને જ લઈને આજે મતદાન કરવામાં આવશે। મહત્વનું કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂઆત થઈ ગઈ છે અને તમામ જે અલગ અલગ વિસ્તારો છે ત્યાંથી 6%, 8%, 5% મતદાન સામે આવી રહ્યું છે। એટલે કે પહેલા તબક્કાનું આ મતદાન છે જેની શરૂઆત થઈ ગઈ છે। तो आ तरफ आखरी जे मतदान की शुरुआत थी गई है, माहौल केवो है, मतदाताओं माहौल केवो है, तेना माटे अमारी साथे लखनऊ थी संवाददाता किंजल मिश्रा अपनी साथे जोड़ाया है। किंजल, हाल शू माहौल देखाई रह्यो छे, केवी व्यवस्था वच्चे हाल लोग मतदान करी रह्या छे? किंजल देखो, प्रथम फेजनुं मतदान छे, मतदाननी अंदर जे सौथी महत्वना जे कही शकाय के जिल्लाओ छे तेनी अंदर केरेनानो समावेश थाय छे, तेनी अंदर मथुरानो समावेश थाय छे, तेनी अंदर आगरानो समावेश थाय छे। अने जे प्रमाणे अत्यार सुधीनी माहिती मळी रही छे ते प्रमाणे 7.63% जेटलो मतदान छे ते मतदान थई चूक्युं छे। 58 बैठको पर मतदान छे अने आ 58 बैठको नी जो वात करवामां आवे तो गई वखते 53 बैठको पर बीजेपी जीती हती अने मात्र 2 बैठको पर सपा संतोष मानवो पड्यो हतो, परंतु आ वखते आ जे 58 बैठको छे एटले के पहेलो फेज छे ने पहला फेज नी अंदर जोई शकाय छे के तमाम जे पण विधानसभा छे ते मत विस्तारो छे, मत विस्तारो मां पोलिंग बूथ उपर लोको बहार आवी रह्या छे, युवाओ मोटी संख्या मां आवी रह्या छे, महिलाओ बहार आवी रही छे, सीनियर सिटीजन छे ते जोवा मळी रह्या छे। हालांकि जो वात करवामां आवे यूपी नी तो अहींया ठंडीनो माहोल छे, सवार थी झांखड़वाड़ो वातावरण छे ते तमाम नी वच्चे जे मतदाताओ छे मतदाताओ खुलीने बहार आवी रह्या छे। जे फर्स्ट फेज नी वात करवामां आवे तो वेस्टर्न यूपी कहेवामां आवे छे के ज्यां खेडूतो सौथी महत्वनो मुद्दो हतो, खेडूतोना मुद्दा ઉપર ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી સમાજવાદી પાર્ટી હોય, ત્રણે પોતાનો મેનિફેસ્ટો હતો, મેનિફેસ્ટોની અંદર પ્રાથમિકતા આપી હતી, તેની સાથે જ ખેડૂત આંદોલનથી સૌથી પ્રભાવિત વિસ્તાર હતા તે પણ ફર્સ્ટ ફેઝની મોટા ભાગની સીટો હતી। એના કારણે જ ત્યાં આપ જોઈ શકો છો કે અખિલેશનું જે આરએલડી સાથેનું ગઠબંધન હતું કે યોગી અથવા તો નરેન્દ્ર મોદી કે અમિત શાહે સીધા ધામા ફર્સ્ટ ફેઝમાં હતા તે મૂકી રાખ્યા હતા। આજે વાત કરવામાં આવે તો આજે 13 મંત્રીઓ છે, 13 મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થવાનું છે, કેમ કે જે સરકારના વર્તમાન 13 મંત્રીઓ છે તે પણ ફર્સ્ટ ફેઝની ચૂંટણી છે તે લડી રહ્યા છે। એક જે માહોલ છે, સવારથી વોટિંગ માટેનું કેમ્પેન છે, કેમ્પેન જોવા મળી રહ્યું છે। વડાપ્રધાને ટ્વીટ કર્યું છે, વડાપ્રધાને કહ્યું પહેલા મતદાન ત્યારબાદ જલપાન, તે જ રીતે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે આ જે મતદાન છે તે ગુંડાગર્દી ખિલાફ નાબૂદ કરવા સામેનું જે મતદાન છે તે મતદાન થઈ રહ્યું છે। અમિત શાહ હોય કે ધર્મેન્દ્ર પ્રધાન હોય, તમામ નેતાઓ સોશિયલ મીડિયા પર સવારથી મતદાન માટેની અપીલ કરી રહ્યા છે। જે રીતે જો યુપીની વાત કરવામાં આવે તો યુપી 4 ભાગમાં વહેંચાયેલું છે, વેસ્ટર્ન યુપી, પૂર્વાંચલ, અવધ, મધ્ય યુપી। સૌથી વધારે મહત્વપૂર્ણ બેલ્ટ હોય છે એ વેસ્ટર્ન યુપી, એટલે કે ફર્સ્ટ ફેઝ હોય છે, સૌથી ક્રિટિકલ જે બેઠકો છે આ વખતે એ ફર્સ્ટ ફેઝની છે કે જેની માટે ભાજપે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, સમાજવાદી પાર્ટીએ પણ અનેક ગઠબંધન તડજોડની રાજનીતિ અપનાવી છે ત્યારે, અને આજે વહેલી સવારથી જે રીતે મતદાતાઓ બહાર આવી રહ્યા છે, સૌથી મહત્વપૂર્ણ બાબત કે કેટલાક જે મુસ્લિમ વિસ્તારો છે ત્યાં મહિલાઓ પણ ખુલીને બહાર આવી રહી છે, હિજાબના મુદ્દાની વચ્ચે મહિલાઓ બુરખો પહેરીને બહાર આવી રહી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે ઉત્સાહજનક જે વોટિંગ છે તે હાલમાં જોવા મળી રહ્યું છે। એક કલાકની, બે કલાકનો જે સમય હતો તેની અંદર જે વોટિંગ રેશિયો આવ્યો છે તે 7.63% જેટલું વોટિંગ એ વેસ્ટર્ન યુપીના જ્યાં મતદાન છે ત્યાં થઈ રહી ચૂક્યું છે। બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ। તો તમને જણાવી દઈએ કે હાલ લોકો ઉત્સાહપૂર્વક જે છે વોટિંગ કરી રહ્યા છે અને સવારે 7 વાગ્યાથી આ વોટિંગ શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુર, બુલંદશહેર, અલીગઢ, મથુરા, આગ્રા તમામ જગ્યાએ મતદાન થવાનું છે અને મતદાનને લઈને ચુસ્ત પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પણ કરી છે। કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કોરોનાને જોતા ચૂંટણી પંચે મતદાન સ્થળો પર મહત્તમ મતદારોની સંખ્યા 1250 સુધી પહોંચાડવાનો નિર્દેશ કર્યો છે।